મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડત્વજ મંગલમ પુડરી કાક્ષો મંગલાયતનો હરિ અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત રાજ્યના કાર્યકારણી આ મંગલમય સભામાં ઉપસ્થિત આદરણીય પૂજ્યશ્રી સંતો ડાયસ ઉપર બેઠેલા સૌ મહાનુભાવો સૌ ભાઈઓ બહેનો અને માતાઓ મારી પહેલાંના પૂર્વ વક્તાઓએ ઘણું બધું કહ્યું છે એટલે બહુ વિશેષ કહેવા નહીં પણ બે હજાર એકવીસની સંતરા મંદિરની પહેલી મીટિંગ જ્યારે થઈ ત્યારે મેં ઘણી બધી વસ્તુની સરકારમાં અને પ્રાઇવેટમાં નોંધ લીધેલી એનું મોટા મોટું પરિણામ એ આવ્યું કે સરકારે સારી સ્કૂલો જે સંસ્થાઓ ચલાવે છે એમાં પચીસ ટકા બિન અનામત લોકોને લેવાનું નક્કી કર્યું સાહેબ તમને સાંભળીને થશે કે શિક્ષણાધિકારીને એ વસ્તુનો ઓર્ડર આપવામાં આવ્યો કે શિક્ષણાધિકારી જે છોકરાને જે સ્કૂલમાં દાખલ કરવો હોય એ છોકરાને લખી આપે અને ફરજિયાત એને દાખલ કરવો પડે છોકરાઓ ધાર્મિક સંસ્થામાં આવવા માટે થઈને પ્રયત્ન થયો અને મારે ત્યાં એવી પ્રસંગ બન્યું કે ને ચાલીસ મુસ્લિમ છોકરાઓએ મારી સ્કૂલમાં એડમિશન લેવા માટે પ્રયત્ન કર્યો મેં એમાંથી પચીસ ટકા છોકરાઓને દાખલ કર્યા એ ફી તો સરકાર આપવાની હતી અને સરકાર એની મહેનત કરવા નથી પણ એનો રસ્તો કાઢવા માટે થઈને મેં નક્કી કર્યું દર શનિવારે ગીતા પાઠ કરો અને પરિણામ એ આવ્યું બારમો અધ્યાય પંદરમો અધ્યાય ને સોળમો અધ્યાય જે છોકરાઓ કંઠસ્થ બોલે એ છોકરાઓને વર્ષે જે ફી ભરવી પડે એમાંથી પાંચ ટકા ફીની માફી આપવામાં આવે સાહેબ આપને સાંભળીને આશ્ચર્ય થશે ત્રણસો ને ચાલીસ મુસ્લિમ છોકરાઓ આજે બારમો અધ્યાય પંદરમો અધ્યાય ને સત્તરમો અધ્યાય મોઢે બોલે છે સાહેબ આપ સૌ સંતોને પણ મારી વિનંતી એક વખત અમારી સ્કૂલની મુલાકાત પણ લો સામાન્ય સ્કૂલોમાં નહીં આખા ઓલ ઓવર ઇન્ડિયાની જેટલી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો છે એ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલોની અંદર હું મારું પોતાનું સિલેબસ બનાવી પ્રાઇવેટ તરીકે આજ ભણાવું છું અને આજ પિસ્તાલીસમાં નંબરમાં તેરસો ને ત્રીસ છોકરાઓ આકાશ સંસ્થાની સાથે સંલગ્ન થઈ અને હું આજ બોર્ડને ભણાવી રહ્યો છું સાથે જે જે વાતો અહીંયા થઈ મુસ્લિમની જે કંઈ પણ બન્યું વિધર્મીઓ માટે ઘણા બધા સંતોએ ઉકળાટ કાઢો ઉકળાટ કાઢવાની જરૂર નથી અને પેટમાં પેસવાની જરૂર છે થાય એના બાળકોની અંદર પેસવા જવાની જરૂર છે મેં આ વર્ષે નવું એક કર્યું મારી સ્કૂલમાં જે છોકરાઓ ભણતા હોય એના મા બાપ વ્યસની હોય દારૂ પીતા હોય માંસ ખાતા હોય પાન ખાતા હોય ગુટકા ખાતા હોય એને મેં પાંચ ટકા ફી માફી કરી એટલે બાળસોને એંસી રૂપિયા ફી માફી કરી તમને સાંભળીને આશ્ચર્ય છે પાંચસો ને નેવું મા બાપોએ વ્યસનથી મુક્ત થયા મેં એકસો ને નેવું તો મુસ્લિમ સમાજ છે કે જે લોકો આ થતા સાથે મારે ત્યાં આવતા જે છોકરાઓ મુસ્લિમ સમાજના છે એ ઘરમાં તો ખાતા જ હોય સાહેબ એમાં તમે એને મનાઈ ના કરી શકો કે તમે ખાઈને ના આપો એટલે બે ડે સ્કૂલ ચાલુ કરી હમણાં ડે સ્કૂલમાં હિન્દુના છોકરા અને મુસ્લિમના છોકરાઓને બેને જમવાની વ્યવસ્થા કરી પણ કંડિશન કરી અમારે ત્યાં મંદિરોની પરંપરા પ્રમાણે જે પ્રસાદ આપવામાં આવશે એ પ્રમાણે જમવાનું તમને સાંભળીને આશ્ચર્ય થશે કે ભોજનનો પ્રતાપ એ થયો કે ઈદને દિવસે પોતાના ઘરમાં બનાવનારું રસોઈ કરનારાએ કીધું અમને અમારી સ્કૂલમાં જે ખાવાનું બનાવીને મમ્મી તું બાપ અમારે એ જ ખાવું છે મારે ખાવું નથી મારે આ વાત એટલા માટે કેવી પડે બહુ ચર્ચા કરવાનો ટાઈમ નથી મેં ત્રણ વર્ષ પહેલાં એક અખતરો કર્યો હતો જામનગરની જિલ્લાની જેલમાં છસો ને ચાલીસ કેદીઓ અમારી જામનગર જિલ્લાની જેલમાં છે આખા ગુજરાતમાં જે બીમાર પડે કેદીઓને ત્યાં રાખવામાં આવે એને જેને દસ વર્ષની સજા હોય વીસ વર્ષની સજા હોય ત્રીસ વર્ષની સજા હોય એ લોકો ત્યાં રહે હું જેલનો મેમ્બર છું છેલ્લા વીસ વર્ષ મેં જેલના કેદીઓ પાસે જઈને કીધું તમારી જરૂરિયાત હોય અમને કહો ત્યારે એ લોકો એવું કીધું કે અમે છસો જણા છીએ ને અમારી પાસે સો થાળી વાટકા છે મેં બીજા દિવસે એ લોકોને છસ્સો નહીં પણ સાડા છસો થાળી વટકા લઈ આપ્યા આમાંથી એક મુસ્લિમ કેદીએ મને લખ્યું કે મારા શ્રી હું ચાર વર્ષથી આ જેલમાં છું તેવાય એલો હતો કે હું ચાર વાગે જમતો હતો આજ પહેલી વખત તમારા થાળી વટકા આવ્યા છે હું આજ અગિયાર વાગે જમવા બેઠો આ તમારા આશીર્વાદનું કામ સાહેબ બીજી વસ્તુ મેં એ ઉપાડી મને ત્યાંના જેલરે એમ કીધું કૈયાના એનાયેલા કેદીઓ એટલા બધા ઝઘડે છે જનૂની છે કે એ લોકોને રસ્તો કાઢવો બહુ અઘરો રહી પડે મેં તેર હજાર આઠસો નામની શ્રીરામ જયરામ જયજરમની એક નોટ કાઢી અને એ નોટની સાથે એક પેડ આપ્યું લાલ કલરની પેન આપી અને કેદીઓને કીધું કે તમે એક નોટ લખીને મને આપશો તો હું તમને વીસ રૂપિયા આપીશ સાહેબ આપણા તો કેદીઓ હતા જ હિન્દુ કેદીઓ હોય તો લખવાનું ચાલુ કરું પણ એક અઠવાડિયામાં ત્રણ ત્રણ નોટ લખવાનું કારણ એટલા માટે કે તેરસો ને તેર હજાર આઠસો નામ લખવામાં એને આણત્રીસ કલાક હોય તો આખી નોટ ભરાય અઠવાડિયામાં ત્રણ ત્રણ નોટો ભરનારા હિન્દુના માણસો જે અંદર બેઠા હતા એ શ્રીરામ જયરામ જય જયરામ લખતા હતા અઠવાડિયા પછી અમે પૈસા લેવા માટે જ્યારે ગયા બધાના ખાતામાં પૈસા આપ્યા એટલે મુસ્લિમ સમાજના લોકોએ એમ કીધું કે ભાઈ અમારું કાંઈ ખરું અમે કહ્યું કે અમારી નોટ લખો એમાં શ્રીરામ જયરામ જય જયરામ લખો તમને એ પૈસા મળશે તમને સાંભળીને આશ્ચર્ય થશે આઠ મહિના સુધી એકસો ને માણસોએ શ્રીરામ જયરામ જય જયરામ લખ્યા પૈસા મળ્યા પણ સાચી વાત એ છે એ માણસો જનૂનતા છોડીને આ સારા સમાજમાં શ્રેષ્ઠી વર્ગ તરીકે કામ કરીને જીવી રહ્યા છે આ ભગવાનના નામનો પ્રતાપ છે સાહેબ આપણે એના મૂળમાં ઘૂસવું પડશે એના એના પાયામાં ઘૂસવું પડશે જો પાયામાં હું તમે નહીં ઘૂસીએ તો મુશ્કેલ છે મારે ત્યાં વૃદ્ધ મારે ત્યાં ડેફ એમ ડમ બેડી મૂંગી બચ્ચીઓ બાળક છોકરીઓ છે ઓગણીસ આજે એકવીસ છોકરીઓ છે મારે ત્યાં જ આશ્રમમાં મુસ્લિમ છે સમાજમાં રહે છે ખાઈ પીએ છે રહે છે એના મા બાપય એની પાસે આવે ત્યારે જોવે છે અમારી દીકરીઓ આજે આશ્રમમાં રહેવા છતાં કોઈ દિવસ ક્યારેય છેલ્લા પાંચ વર્ષથી ઈદને દિવસે કે બકરી ઈદના દિવસે કોઈ દિવસ મીટ નથી ખાતી એમ કે બિરેન્જ બતાવો અમારે એ ખાવું છે કહેવાનો મારા અર્થ એ છે જે દીકરીઓ ત્યાં રહે છે એ તો રહી પણ એના મા બાપ પણ ખાતા બંધ થઈ ગયા એના છોકરાઓ પણ ખાતા બંધ થઈ ગયા સારા સંસ્કારો શરૂ થયું આ વર્ષે મેં નવરાત્રિનો ઉત્સવ કર્યો બધા બધા લોકોએ પોતાને ગરબાની શરૂઆત કરી મેં ગરબી ન કરી પણ મારી સ્કૂલમાં ભણતા જે મા બાપો છોકરાઓ હતા એના મા બાપોને કીધું તમારો કોમ્પિટિશનમાં અમારે રેસ કરવો છે તમે સારામાં સારો ડ્રેસ પહેરીને જે વ્યક્તિ ત્રણ કલાક સુધી નવરાત્રિ ઢમશે એના અમે એક શીલ્ડ આપશું એને ઇનામ આપશું અને અમે એને ટ્રોફી આપશું તમને સાંભળીને આશ્ચર્ય થશે બસો ને ચાલીસ કપલ મુસ્લિમ લોકો હિન્દુના ચણિયા ચોળી પહેરીને આવ્યા ત્રણ કલાક માતાજીના ગરબામાં ઘૂમ્યા અને ઇનામ લઈને ગયા આ સંસ્કારોનું સિંચન ત્યાંથી થયું મારા આપ સંતોને મારે વિનંતી છે વિશેષ ચર્ચા ન કરતાં બહુ કાંટો પાડીએ એના કરતાં એના પગમાંથી પેસવાનો જો પ્રયત્ન આપણે કરીશું તો ઘણું બધું મળશે અને સાથે છેલ્લે તમને કહું આપણા પૂરા ઇન્ડિયાની અંદર વીસ વર્ષના નાના સાયન્ટિસ્ટો છે જેની પાસે કંઈક કુદરતી બક્ષીસ છે એવા બાળકોની અંદર કાંઈક ને કંઈક તથ્ય પડેલું છે તથ્યને જગાડવા માટે મેં વીસ વર્ષના નીચેના બાળકો માટેની વિશેષતા ભૂમિ કરી તમે કદાચ ખેડૂત હશે સંતોષો એટલે વાત નથી થતી પણ ખેડૂતને ખબર હશે જીરાની અંદર જ્યારે ભાપ પડે ત્યારે એની અંદર બરી જાય એનું સંશોધન કરવા માટે એક મુસ્લિમ દીકરી મારી પાસે આવીને કીધું મારા શ્રી બાપુત્રી મારી પાસે એવી એક વ્યવસ્થા છે કે જીરું જ્યારે ઉગે અને એની ઉપર ભાંપ પડે ત્યારે જીરું ન ભરે એના માટેની મેં એક વ્યવસ્થા ઊભી કરીશ અને એ છોકરીનો પ્રયોગ અમે કર્યો શિક્ષણ ત્યાંથી જિલ્લા શિક્ષણ અધિકારીમાં ગયો ત્યાંથી ગુજરાત ગવર્મેન્ટમાં ગયો ત્યાંથી સેન્ટ્રલ ગવર્મેન્ટમાં ગયો વીસ વર્ષની એક મુસ્લિમ દીકરીને હિન્દુ દીકરી બે દીકરીઓ સેન્ટ્રલ ગવર્મેન્ટમાં ગઈ અને એને અમે સાચવી છે અત્યારે વીસ વર્ષની બંને સાયન્ટિસ્ટો અત્યારે ઓલ ઇન્ડિયા લેવલની અંદર છ નંબરમાં અમારી છોકરીઓ બેસીને કામ કરી રહી છે આ વર્ષે સરકાર એને મલેશિયા મોકલે છે એનો તમામ ખર્ચ પણ સરકાર ભોગવે છે બાળકોના મૂળમાં જો હું તમે કામ કરશું તો ભવિષ્યની પેઢી ઉજળી થવાની પૂજ્ય સચ્ચિદાનંદજી મહારાજે જે વસ્તુ કહી એ સાચી જ હું પણ એ વસ્તુને સ્વીકાર કરું છું સાહેબ એક સંતાનો નહીં તમને સાંભળીને આશ્ચર્ય થશે ભારતીય પરંપરામાં જીવતા હાઈ પોઝિશનના બાળકોની અંદર હવે સંતાનો નથી થતા એની માતાનું એનું મોટા મોટું કારણ આ બહુ સબળ કારણ છે કે જે સીડલેક્સ દ્રાક્ષ ખાય છે તમે અનુભવ કર્યો છે કે નહીં મને ખબર છે પણ શીટલેક્ષ ત્રાક્ષની અંદર બી નથી હોતું પણ એની ઉપર જે દવા છાંટવામાં આવે છે એ દવા એ નાશ કરે છે અને એ નાશ થવાનું પાછળનું કારણ ભોજન પછી હું તમે જે શીટલેક્ષ ત્રાસ ખાઈએ છીએ આપણા શુક્રાણુઓને બાળવાનું કામ એ દવા કરે છે એટલે આપણે ત્યાં સંતાનો નથી થતા આવી ભૂમિકાની વચ્ચે જ્યારે આપણે જીવી રહ્યા છીએ ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ ભગવદ્ ગીતાના માધ્યમ દ્વારા જે જે સંતો સ્કૂલ ચલાવતો એની મારી વિનંતી છે આ વસ્તુ અપનાવાય જેવી છે બાળકોમાં રસ લેવા જેવો છે અને રસની સાથે જો આવા સંસ્કારોનું સિંચન થશે તો મને લાગે હિન્દુ ધર્મની ભૂમિકા બહુ મોટી થશે હું ગર્વ સાથે કહી શકું કોરોનાના કાળમાં એક પણ જિલ્લાની અંદર એક પણ માણસે કન્વર્ટ નથી થયો એની પાછળનું કારણ અમે એક એક નાનામાં નાના માણસને એક કીટની થેલી આપી હતી જ્યાં સુધી કોરોના રહ્યો બાર મહિના ત્યાં સુધી એને રોટલા માટે હાથ માગવો ન પડે તમામ વસ્તુઓ એને આપી હતી પરિણામ એ મળ્યું કોઈ પણ માણસ પરિવર્તિત ન થયો ને પણ માણસ જાગૃત ન થયો આવી ભૂમિકાની વચ્ચે જ્યારે જીવી રહ્યા છીએ ત્યારે આજના આ સંતોના દર્શન કરી ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરું હું સાંપ્રદાયિકતાથી નથી પણ નવતમ સ્વામીના પરિચયમાં જ્યારથી આવ્યો છું જ્યારથી અમે નજીકના ગામના છીએ ત્યાંથી હું ઘણી વખત કહું નિર્ભય રીતે બોલવું બહુ અઘરું છે સાંપ્રદાયિકતા પોતાના વચ્ચે બોલવું સહેલું છે પણ નિર્ભય રીતે કોઈ પણ સાંપ્રદાયિકના સંતોને અપનાવવું બહુ અઘરું છે એમનામાં મોટા મોટો સદગુણ એ છે નાનામાં નાના સંતને અપનાવે છે અને પોતાનું બનાવે છે અને હું સૌ સંતોને કહું સૌ પ્રત્યે આદર પ્રેમ રાખો સત્તા સ્થાન સમય તો ઘડીકના છે ને ઘડીકના જતા રહેવાના છે પણ જ્યાં સુધી મારાને તમારી પાસે સરળતા હશે મારીને તમારી પાસે સભ્યતા હશે તો એ કામ બહુ છે હું અખિલ ભારતીય સંત સમિતિના દ્વારા આજ હું એક ઠરાવ મને આપવામાં આવ્યો છે ભગવદ્ ગીતાને વધારે વધારે પ્રચાર થાય એના માટેનો એક વિકલ્પ મેં તમને કહ્યો એમ સ્કૂલોમાંથી જો આ સંસ્કારોનું સિંચન કરવામાં આવે તો મને એમ લાગે છે કે વધુ થાય હવે તો સરકારે પણ એ ગીતાને પાઠ્યપુસ્તકમાં દબી અને ફરી યાદ કરીને કહું ગીતા સાંભળતા વાંચતા પહેલાં એક વસ્તુ યાદ રાખજો ગીતામાં એક જ વખત એક જ માણસ ભોયલો છે અને ધૂતરાષ્ટ્ર એ અંધ તો સાહેબ એક વખત આ માણસ ભોયલો આખી ભગવદ્ ગીતા સાંભળજો એકસોને ઓગણપચાસ વખત ભગવાનને બોલવા માટે મજબૂર બનાવ્યા ઓગણચાલીસ વખત અર્જુનને બોલવા માટે મજબૂર બનાવ્યા અને છેતાલીસ વખત સંજયને મજબૂર બોલાવવા માટે મજબૂર કર્યા એ માણસનો પ્રશ્ન કેવો છે સાહેબ અંધ તો અંધ હતો એ વિચારધવાનો માણસ હતો એમાં એક શબ્દ વાપરો ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુસવઃ મામકા છે જ્યાં સુધી મામકાહાનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે ત્યારે આ બધા પ્રશ્નો ઉપસ્થિત થાય એ અંધત્વને પ્રણામ કરીએ કે એ જો એ પ્રશ્ન ન પૂછ્યો હોત તો ભગવદ્ ગીતા મારીને તમારી પાસે ન આવ્યો હોત એ ભગવદ્ ગીતા આ જ મને તમને ભગવાનનો બીજો અધ્યાય આખી જીવનની પરિપૂર્તિ કરી રહી છે અને એના માટે આજ અખિલ ભારતીય સંત સમિતિ ભગવદ્ ગીતાને પ્રોત્સાહન આપવા માટેનો પ્રયત્ન કરી રહી છે તેને હું મારી સમર્થતા આપું છું આપ સૌને સંતોને વંદન કરી મારા શબ્દોને બેરમો છું